महत्वपूर्ण समाचार पर नजर करी लईए के हाल मळी रह्या छे ते समाचार अनुसार पालनपुर पुरवठा गोडाउन नी अंदर ऊंचापतनो केस सामे आवी रह्यो छे के ज्यां पालनपुर पश्चिम पोलीस मथके आ गुनो दाखल थयो छे। कुल 1.91 करोड़थी वधु रूपियाना अनाजनी ऊंचापत थई होवानो आ मामलो छे के ज्यां 12,776 बोरी घऊं અને 2,472 બોરી ચોખાની ઉચાપત થઈ। ત્રણ આરોપી સામે ફરિયાદ દાખલ થઈ છે જ્યાં જિલ્લા પુરવઠા અધિકારીએ ફરિયાદ નોંધાવી છે। તો બનાસકાંઠાના પાલનપુરનો આ સમગ્ર મામલો પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે એક ગુનો દાખલ થયો છે। આપણે જણાવીએ કે કુલ 1.91 કરોડથી વધુ રૂપિયાના અનાજની ઉચાપતનો આ સમગ્ર મામલો છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરી રહ્યા છે, જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા કુલદીપ। કુલદીપ, આ સમગ્ર મામલે કાર્યવાહી શું ચાલી રહી છે? યસ, કહી શકાય કે અનાજનું સૌથી મોટું કૌભાંડ એ બનાસકાંઠા જિલ્લામાંથી પકડાયું છે। જે પ્રકારે પાલનપુરમાં છેલ્લા 5 દિવસથી વિજિલન્સની જે ટીમો હતી તે કામ કરી રહી હતી, તે બાદ જે ચોંકાવનારી ઘટનાઓ સામે આવી છે। ચોક્કસથી 1,91 કરોડ જેટલો માતબર અનાજનો જથ્થો કે જે સરકારનો હતો અને ગરીબ લોકોના મોં સુધી પહોંચવાનો હતો, પરંતુ કહી શકાય કે જે અનાજના માફિયાઓ છે તેમના કારણે આ જે અનાજ છે તે લોકો સુધી પહોંચ્યું નથી અને તેની ઉચાપત થઈ છે। કલેક્ટરે ગંભીરતાથી લીધી છે, જે પુરવઠા નિગમના અધિકારીઓ છે તેને આ બાબતને ગંભીરતાથી લીધી છે અને છેલ્લા 5 દિવસથી જે પ્રકારે આખી જે તપાસ ટીમ ગોઠવવામાં આવી તે બાદ અત્યારે જિલ્લા પુરવઠા અધિકારી સુરેન્દ્રસિંહ ચાવડા મામલે ફરિયાદી બન્યા છે અને 3 આરોપીઓ સામે ફરિયાદ પણ નોંધાઈ છે। ગોડાઉન મેનેજર, ટ્રાન્સપોર્ટર અને જે ઓડિટર છે આ તમામ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। જિલ્લા પુરવઠા અધિકારી અત્યારે પાલનપુર પશ્ચિમ પોલીસે બેઠા છે અને તેમણે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। જોવાનું એ રહેશે કે જે પ્રકારે આ જે સમગ્ર ઉચાપત કૌભાંડ સામે આવ્યું છે, 1,91 કરોડ જેટલો માતબર અનાજનો જથ્થો કે જે સરકારનો હતો અને ગરીબો સુધી પહોંચવાનો હતો તે બારોબાર ઠગી ભગે થયો છે, ત્યારે આ જે આખી તપાસ છે તેમાં પોલીસ વધુ શું તથ્યો બહાર લાવે છે તે સૌથી અગત્યનું રહેશે। આભાર કુલદીપ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો।